सवा सुनी सुनि महिमा करू प्रभु महिमा करू प्रभु વાહલા દર્શક મિત્રો આ સમયે તમે સ્તવન કાર્યક્રમ જોઈ રહ્યા છો અને હું આપ સર્વનો આ કાર્યક્રમમાં આવકાર કરું છું મનુષ્ય એક આત્મિક પ્રાણી છે અને ઈશ્વરે તેને પોતાનો આત્મા આપ્યો છે એટલા માટે જ મનુષ્ય આંતરિક રીતે સત્યની શોધમાં રહે છે અને તેનો આત્મા સત્ય જાણવા માટે તડપતો રહે છે મનુષ્યને એ ખબર નથી કે કઈ બાબતો તેને વિચલિત કરી રહી છે જો આજે તમે કોઈ વાતથી હેરાન થઈ રહ્યા છો તો તેનું કારણ સત્યથી અજાણ હોવું તે છે જો આજે આપણે હેરાન છીએ વિચલિત છીએ અશાંત છીએ ચિંતામાં છીએ તો તેનો અર્થ એવો જ થાય કે આપણામાં સત્યની ઉણપ છે અને જો આપણામાં સત્ય નથી તો હજુ પણ આપણે પાપમાં જ છીએ આ સમસ્યામાંથી કોણ આપણને બચાવશે બાઇબલમાં યૌહાની લખેલી સુવાર્તા આઠમો અધ્યાય અને બત્રીસમા વચનમાં લખવામાં આવ્યું છે અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે વાલા દર્શક મિત્રો આપણે સ્તવન કાર્યક્રમમાં ઈશ્વરના વચનોનો અભ્યાસ કરીએ છીએ કારણ કે ઈશ્વર જ સત્ય છે આપણે જેટલો વધારે તેમના વચનોનો એટલે કે બાઇબલનો અભ્યાસ કરીશું તેટલા વધારે બાઇબલના સત્યોને જાણી શકીશું અને આપણા જીવનને નસથી બચાવી શકીશું બાઇબલમાં હોશિયા પ્રબોધકનું પુસ્તક તેનો ચોથો અધ્યાય અને છઠ્ઠી કલમમાં લખવામાં આવ્યું છે મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે તે જ્ઞાનનો અનાદર કર્યો છે બાઇબલ કોઈ વિશેષ સમુદાય માટેનો ગ્રંથ નથી પરંતુ બધા જ મનુષ્યોના પ્રશ્નો અને સમસ્યાનું સમાધાન છે જીવન જીવવાની માર્ગદર્શિકા છે સત્યનું પ્રકટીકરણ છે પાપોના ઉદ્ધારનો માર્ગ છે જેને ઈશ્વરે બધા જ લોકો માટે ખુલ્લો મૂક્યો છે એટલા જ માટે અમે સ્તવન કાર્યક્રમના માધ્યમથી ઈશ્વર સાથે મેળાપ કરવા માટે બાઇબલના આ પદ્ધતિસર અભ્યાસને તમારી આગળ પ્રસ્તુત કરી રહ્યા છીએ જેથી દરેક વ્યક્તિનો ઈશ્વર જે સત્ય છે તેમની સાથે મેળાપ થઈ જાય આ દિવસોમાં આપણે હિબ્રોના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ તો આવો મિત્રો આજના અભ્યાસની શરૂઆત કરીએ પ્રથમ આપણે તેત્રીસ અને ચોત્રીસ એ બે કલમો સાથે સાથે જોઈએ જુઓ અહીંયા શું લખ્યું છે ઘણી વાર તમારું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું અને તમારા પર સિતમ ગુજારવામાં આવ્યા ભળી કેટલીક વાર જેમના પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવતું હતું તેઓની પડખે ઉભા રહેવા તમે તૈયાર હતા ખેદીઓના દુઃખોમાં તમે ભાગીદાર બન્યા અને જ્યારે તમારી મિલકત લૂંટવામાં આવી ત્યારે એ ખોટ તમે હસ્તે મુખે ભોગવી કારણ તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને સર્વકાળ ટકે એ બી સંપત્તિ સ્વર્ગમાં છે આ હિબ્રુ લોકોને લખેલા પત્રના દસમા અધ્યાયની બત્રીસમી કલમથી તમે જુઓ મિત્ર આ પત્રનો લેખક હિબ્રુ વિશ્વાસીઓને તેમનો ભૂતકાળ યાદ અપાવે છે ગત સ્તવન કાર્યક્રમમાં આપણે જોયું હતું એ પ્રમાણે બત્રીસમી કલમમાં લેખક હિબ્રુ વિશ્વાસીઓને કહે છે કે તમારા ભૂતકાળને યાદ કરો એ દિવસોમાં તમારા પરિસ્પરનો પ્રકાશ પ્રકાશ્યો આ હિબ્રુ વિશ્વાસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળ્યા બાદ ઉત્સાહપૂર્વક ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને અનુસરતા હતા અને એમ કરવામાં પડતી બધી જ મુશ્કેલીઓ અને બધા જ અત્યાચારો ખચકાયા વગર એ લોકો સહન કરતા હતા એકબીજા માટે એ લોકોને કાળજી પણ હતી અને છેલ્લે આપણે જોયું હતું એ પ્રમાણે ફિલિપી લોકોને લખેલા પત્રના પહેલા અધ્યાયની અઠ્યાવીસમી કલમમાં પ્રેસિત પાઉલ શું કહે છે એ તમે જુઓ વિરોધ કરનારાઓની જરા પણ બીક તમે રાખતા નથી તેઓનો તો નાશ થશે પણ તમારો ઉદ્ધાર થશે એની ઈશ્વર તરફથી આ સ્પષ્ટ નિશાની છે ઓગણત્રીસમી કલમમાં પણ તમે જુઓ તો આગળ એ જ બાબતો લખવામાં આવી છે પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ સુખ્રિસ્તને શરણે આવવાથી મિત્ર પ્રભુ સુખ્રિસ્ત સાથે જોડાવાથી ઘણી બધી વાર પરિવારજનો ફળિયાના લોકો સમાજ ગામ કે શેરીના લોકો આપણા જીવનોમાં મુશ્કેલીઓ ઊભી કરે આપણો વિરોધ કરે આપણો બહિષ્કાર કરે આપણને રંજાડે પરંતુ આવા સમયોમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શબ્દો યાદ રાખવાની જરૂર છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા અનુયાયીઓ હોવાને લીધે માણસો તમારી નિંદા કરે તમારા ઉપર જુલમ ગુજારે અને તમારી વિરુદ્ધ જાત જાતની જુઠ્ઠી વાતો બોલે ત્યારે તમને ધન્ય છે આનંદિત થાવ અને ઉલ્લાસી રહો કારણ તમારે માટે આકાશમાં મહાન બદલો રાખવામાં આવ્યો છે હિબ્રુ વિશ્વાસીનો જાહેરમાં અપમાન કરવામાં આવતું મિત્ર અરે કેટલાક વિશ્વાસીને તો જેલમાં પૂરી દેવામાં આવતા હતા તો બીજા કેટલાક વિશ્વાસીઓની માલ મિલકત લૂંટી લેવામાં આવતી હતી લેખક આ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના તેમના વિશ્વાસની અને અત્યાચારો સહન કરતી વખતે તેમની ધીરજની એમની યાદ અપાવે છે હવે આ ચોત્રીસમી કલમમાં સર્વકાળ ટકે એવી સ્વર્ગની સંપત્તિની વાત કરવામાં આવી છે જેવી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં માનવીને મળતો ઉદ્ધાર અને બદલો અનુસાર સંદેશ છઠ્ઠો અધ્યાય એની કલમોમાં પ્રભુ ખ્રિસ્તે શું કહ્યું છે તમે જુઓ આ પૃથ્વી પર તમે ધન એકઠું ન કરો જ્યાં કીડા અને કાટ તેનો નાશ કરે છે અને લૂંટારાઓ લૂંટી જાય છે પણ આકાશમાં તમે ધન એકઠું કરો કે જ્યાં કીડા કે કાટ નાશ કરી શકતા નથી અને લૂંટારાઓ લૂંટી જઈ શકતા નથી કારણ જ્યાં તમારું ધન હશે ત્યાં જ તમારું મન રહેશે રોમન લોકોને લખેલા પત્રમાં તમે જુઓ તો ત્યાં પણ આઠમા અધ્યાયની સત્તર અને અઢાર કલમોમાં કહે છે કે આપણે ઈશ્વરના બાળકો હોવાથી ઈશ્વરે પોતાના લોક માટે રાખેલી આશીષો આપણે મેળવીશું અને ઈસુખ્રિસ્ત માટે પણ ઈશ્વરે જે રાખેલું છે તે મેળવીશું કારણ જો આપણે ખ્રિસ્તના દુઃખમાં ભાગીદાર થઈએ તો ઈસુ ખ્રિસ્તના મહિમાના ભાગીદાર પણ બનીશું એટલે મિત્ર વિશ્વાસીઓને એ જમાનામાં પણ રંજાડવામાં આવતા હતા અને આજે પણ એમ બની શકે છે શહેરના વિશ્વાસીઓ ઉપર પણ અત્યાચાર ગુજારવામાં આવતો હતો લોનિકાની મંડળીને પ્રેષિત પાલ લખેલો પહેલો પત્ર બીજો અધ્યાય ચૌદમી કલમ જુઓ તમે શું કહે છે અહીંયા મારા ભાઈઓ યહુદીયામાં જે લોકો ઈસુ ખ્રિસ્તના છે તેઓમાં જે બન્યું તેવું જ તમારામાં પણ બન્યું છે યહૂદીઓ તરફથી તેઓની જેવી સતાવણી કરવામાં આવી તેવી સતાવણી તમારા દેશના લોકોએ તમારી પણ કરી છે હિબ્રુને પત્રનો લેખક હિબ્રુ વિશ્વાસીઓને ઉત્તેજન આપતા તેરમા અધ્યાયની ત્રીજી કલમમાં શું કહે છે તેરમા અધ્યાયની ત્રીજી કલમમાં એ કહે છે કે જેઓ જેલમાં છે તેઓને તમે પણ જાણે તેમની સાથે જેલમાં હો તેમ યાદ રાખો જેઓ દુઃખ સહન કરે છે તેઓને આત્મીયતાથી યાદ રાખો આપણે મિત્રો જો વિશ્વાસી તરીકે સ્વર્ગ તરફ દ્રષ્ટિ રાખીએ તો વિશ્વાસી હોવાના કારણે જીવનમાં આવતા અત્યાચારો અને રંજાળ સહન કરવા અને ધીરજ રાખવી આપણા માટે શક્ય છે પિતરે લખેલો પહેલો પત્ર પહેલો અધ્યાય એક થી ચાર કલમો તમે જુઓ પિતસ ગલાતિયા કાપોદિકિયા આસિયા અને બિથુનિયા પ્રદેશના વેર વિખેર થઈ ગયેલા પરદેશી તરીકે રહેનારા લોકને ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પિતર તરફથી શુભેચ્છા ઈસુ ખ્રિસ્તને અધીન થવા અને તેમના લોહીની મારફતે શુદ્ધ થવા માટે તમને ઈશ્વર પિતાના ઈરાદા પ્રમાણે પસંદ કરવામાં આવ્યા હતા અને તેમના પવિત્ર આત્માની મારફતે પવિત્ર લોક બનાવવામાં આવ્યા હતા તમારા પર ઈશ્વરની કૃપા અને શાંતિ ભરપૂરીપણે રહો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો આભાર માનો ઈસુ ખ્રિસ્તને મરણમાંથી સજીવન કરીને તેમને આપણને તેમની મહાન દયાને લીધે નવું જીવન આપીશ તેનાથી આપણામાં જીવંત આશા ઉત્પન્ન થાય છે અને ઈશ્વરે પોતાના લોકને માટે રાખી મૂકેલી મહાન આશીષોનો વારસો મેળવવાની અપેક્ષા આપણે રાખીએ છીએ ઈશ્વરે તે આશીષો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકી છે ત્યાં તે જીર્ણ થતી નથી બગડતી નથી કે નાશ પામતી નથી હવે તમે મિત્ર આગળ મારી સાથે સાથે હિબ્રુ લોકોને લખેલા પત્રના દસમા અધ્યાયની પાંત્રીસમી કલમ જુઓ અહીં લખવામાં આવ્યું છે તેથી હિંમત હારશો નહીં કારણ તમને તેનું મોટું ઇનામ મળશે હિંમત હારશો નહીં અત્યાચારો અને રંજાળ મધ્યે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસને વળગી રહ્યા બાદ ભાવીમાં તેમના વિશ્વાસની પરિપૂર્ણતાની આશામાં વિશ્વાસીએ ધીરજ પ્રદર્શિત કરવાની હોય છે મિત્ર એફએસી લોકોને લખેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ મારી સાથે સાથે એના ત્રીજા અધ્યાયની બારમી કલમ એમાં આપણને આ ખાતરી મળે છે લખ્યું છે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધને લીધે અને તેમના પરના આપણા વિશ્વાસ દ્વારા સંપૂર્ણ ખાતરીથી ઈશ્વરની હાજરીમાં જવાની આપણને સ્વતંત્રતા છે વિશ્વાસ અને ધીરજ એ બાઇબલમાં મિત્ર એક મેકની સાથે ગુંથાયેલા છે છત્રીસમી કલમ જોશો તમે અહીં લખ્યું છે અને તેમણે આપેલા વચનો પામી શકો તે માટે તમારે ધીરજ વાન થવાની જરૂર છે મેં કહ્યું એ પ્રમાણે મિત્ર ધીરજ અને વિશ્વાસ બાઇબલમાં સિક્કાની જાણે બે બાજુ સમાન છે એકબીજા સાથે એ સંલગ્ન છે એટલે મિત્ર ઈસુખ્રિસ્ત પરના આપણા વિશ્વાસને આપણે ડગ્યા વગર વળગી રહેવું જોઈએ બત્રીસમી કલમમાં કહ્યું છે એ પ્રમાણે કે તમારા ભૂતકાળને યાદ કરો એ દિવસોમાં તમારા પર ઈશ્વરનો પ્રકાશ પ્રકાશ્યો ત્યાર પછી તમે ઘણી બાબતો સહન કરી છતાં તમે મુશ્કેલીઓમાં હારી ગયા નહીં હવે કલમો ઉપર વિચારણા કરવાથી મિત્ર એ તાત્પર્ય નીકળે છે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ના સંબંધમાં અડગ રહેવું જોઈએ ખાસ કરીને જ્યારે આપણા ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોય સતાવણી આપણી થતી હોય એવા સમયોમાં હવે આમ જોઈએ મિત્ર તો કશું સહન કરવાનું આવે એ આપણને કંઈ ગમતું નથી હોતું પરંતુ એનાથી આપણું ઘડતર થાય છે ઘડતર અને આપણે ધીરજવાન બનતા શીખીએ છીએ સંકટને સમયે આપણને ઈશ્વરની હાજરીનો વધારે સ્પષ્ટ અનુભવ થાય છે અને આપણને સ્વપ્ને પણ ખ્યાલ ના હોય ને મિત્ર એ રીતે વિશ્વાસીઓ તરફથી આપણને મદદ મળી રહેશે આપણા સંકટોમાં મિત્ર ઈસુ ખ્રિસ્ત આપણી સાથે હોય છે જ હોય છે અને પ્રભુ ખ્રિસ્ત બધા જ દુઃખોનો અંત લાવવા એક દિવસ પાછા ફરવાના છે એવા જ્ઞાનથી આપણા વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને પ્રભુ ખ્રિસ્ત સાથેના આપણા સંબંધનો વિકાસ થાય છે રોમન લોકોને લખેલો પત્ર છે મિત્ર બાઇબલમાં તમે જુઓ નવા કરારના વિભાગમાં મારી સાથે સાથે એના પાંચમાં અધ્યાયની ત્રણથી પાંચ કલમો જોશો લખ્યું છે અહીંયા કે ઈશ્વરના મહિમાના ભાગીદાર થવાની આશાથી આપણે આનંદ કરીએ છીએ એટલું જ નહીં મુશ્કેલીઓમાં પણ આનંદ કરીએ છીએ વાહ કારણ આપણે જાણીએ છીએ કે દુઃખો આપણામાં સહનશક્તિ ઉત્પન્ન કરે છે સહનશક્તિથી ઈશ્વરની માન્યતા મળે છે અને તેની માન્યતા આશા ઉત્પન્ન કરે છે આ આશા છેતરતી નથી કારણ ઈશ્વરે આપણને આપેલી તેમની ભેટ એટલે કે પવિત્ર આત્મા દ્વારા આપણા અંતઃકરણમાં તેમનો પ્રેમ રેડી દીધો છે આગળ તમે સાડત્રીસમી કલમ જુઓ મારી સાથે સાથે મિત્ર હિબ્રુ લોકોને લખેલો પત્ર દસમો અધ્યાય અહીં લખવામાં આવ્યું છે જેમ શાસ્ત્ર કહે છે તેમ બહુ થોડો સમય બાકી છે હવે અને જે આવનાર છે તે તે જરૂર આવશે વિલંબ કરશે નહીં એમના પુનરાગમનમાં વિલંબ કરશે નહીં એની કેટલી ઠોસ ખાતરી મિત્ર આ વચનમાં આપણને મળે છે પ્રભુ સુખ્રિસ્તે ખ્રિસ્તે પોતાનું પુનરાગમન વિલંબમાં મૂકવાનો કોઈ નિર્ણય નથી કર્યો ઘણા બધા વિશ્વાસો એ રીતે જીવન જીવતા હોય છે કે જાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા ફરવામાં વિલંબ કરવાના હોય અરે ઈસુ ખ્રિસ્ત કંઈ વિલંબ કરવાના નથી ઈસુ ખ્રિસ્તના કેલેન્ડરમાં એમના આગમનનું ચોક્કસ સ્થાન છે હવે કદાચ કોઈ પૂછે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ક્યારે તો ભાઈ બહેન પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને એમનું કેલેન્ડર જોવા દેશે નહીં એટલે મને એની તારીખ કે એનું વર્ષ કે એની ઘડીની ખબર નથી પરંતુ મિત્રો આપણે એક હકીકતની ચોક્કસ ખાતરી રાખી શકીએ કે ઈસુ ખ્રિસ્ત નિર્ધારિત દિવસે જરૂર પુનરાગમન કરશે પ્રભુ ઈસુ પૃથ્વી પ્રથમ આગમન જેટલું જ ચોક્કસ એમનું પુનરાગમન છે બાઇબલમાં છેલ્લું પુસ્તક છે સંદર્શનનું પુસ્તક પુસ્તક મિત્ર વીસમી કલમમાં કહે છે જે આ બધા વિષય પોતાની સાક્ષી આપે છે તે કહે છે કે ખરેખર હું હમણાં જ આવું છું મીન આવો પ્રભુ ઈસુ હવે યાકોબે લખેલો જે પત્ર છે મિત્ર એના પાંચમા અધ્યાયની આઠમી કલમ તમે જુઓ અહીં કહેવામાં આવ્યું છે કે તમારે પણ ધીરજ રાખવી જોઈએ પ્રભુ ઈસુના આગમનનો દિવસ નજીક છે તેથી તમે ઉચ્ચ આશા રાખો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની ચોક્કસ તારીખ ચોક્કસ વાર ચોક્કસ સમય અને ચોક્કસ વર્ષ વિશે ઈશ્વર પિતા સિવાય કોઈને ખબર નથી મિત્ર કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે માથથી અનુસાર શુભ સંદેશ તમે જુઓ એનો ચોવીસમો અધ્યાય છત્રીસમી કલમમાં કહ્યું છે કે તે દિવસ કે ઘડી ક્યારે આવશે તે અંગે કોઈને માહિતી નથી આકાશના દૂતો કે માનવ પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેની ખબર નથી પણ ફક્ત ઈશ્વર પિતા જ તે જાણે છે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વયં પોતાના શબ્દો છે વારું આપણે આગળ વધી આડત્રીસમી કલમ જોઈએ હિબ્રુ લોકોને લખેલા પત્રના દસમા અધ્યાયની આડત્રીસમી કલમ લખ્યું છે મારા ધોરણને પાળનાર વિશ્વાસથી જ જીવશે પણ તેઓ માનો જે કોઈ પાછો પડે તો હું તેના ઉપર પ્રસન્ન નહીં થાઉં ઈશ્વર આ પ્રમાણે કહે છે અને આ કલમ મિત્ર જે હબાકુકનું પુસ્તક છે બાઇબલમાં એને બીજા અધ્યાયની ત્રીજી અને ચોથી કલમોનો સંદર્ભ છે ત્યાં લખ્યું છે કેમ કે એ સંદર્શન હજી નિમેલા વખત તે પૂર્ણ થવાને તલ આપણે કરી રહ્યું છે તે ખોટું પડશે નહીં જોકે તેને વિલંબ થાય તો પણ તેની વાત જો કેમકે તે નક્કી આવશે તે વિલંબ કરશે નહીં જુઓ તેનું મન ગર્વિષ્ટ થયું છે તેની અંદર સરળતા નથી પણ ન્યાય પોતાના વિશ્વાસથી જીવશે આ કલમો હિબ્રુ લોકોને લખેલા પત્રના દસમા આધીની આડત્રીસમી કલમમાં એનો સંદર્ભ લેવાયો છે અને એ રોમન લોકોને લખેલા પત્રમાં અને ગલાતી લોકોને લખેલા પત્રમાં પણ ટાંકવામાં આવી છે આ કલમો જે દરેક પત્રમાં આ કલમો ટાંકવામાં આવી છે એ દરેક કલમ એના ઉપર જુદી જુદી રીતે ભાર મૂકે છે રોમનોને લખેલા પત્રમાં ઈશ્વરના ધોરણોને પાળનાર વિશ્વાસથી જીવશે એ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કઈ રીતે ઈશ્વર એક પાપીને ન્યાયી ઠરાવે છે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અહીં આપણે જોઈએ તો હિબ્રુઓને પત્રમાં ઈશ્વરના ધોરણને પારનાર વિશ્વાસથી જ જીવશે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે હવે બાઇબલમાં મિત્ર જીવંત ઈશ્વર વિશે કેટલાક ઉલ્લેખો કરવામાં આવ્યા છે અને હિબ્રુઓ અને પત્ર જીવંત મધ્યસ્થની વાત કરે છે ઈસુ ખ્રિસ્ત આપણા માટે ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા અને મૃત્યુમાંથી સજીવન થયા અહીં મિત્ર પ્રભુ શું ખ્રિસ્તના મરણમાંથી સજીવન થવા ઉપર અને એ જીવંત ખ્રિસ્ત છે એના ઉપર અને તે ઈશ્વરને જમણે આથી બિરાજેલા છે એ હકીકત ઉપર ભાર મૂકવામાં આવે છે એટલે મિત્ર આપણે જે લોકો ઈશુ ખ્રિસ્તના પોતાના છીએ એ લોકોને જીવંત ઈશ્વર મળ્યા છે અને જીવંત ઈશ્વરને જમણે હાથે બેઠેલા જીવંત ખ્રિસ્ત મળ્યા છે આપણે વિશ્વાસથી જીવીશું ઈશ્વર ઉપરના વિશ્વાસથી આપણો વિશ્વાસ બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો ઉપર અવલંબિત છે ઈશ્વરના ધોરણને પાળનાર વ્યક્તિ વિશ્વાસથી જીવશે ઈશ્વર ઉપરના વિશ્વાસથી હવે મિત્ર ગલાતીઓને પત્રમાં વિશ્વાસ ઉપર ભાર મૂકવામાં આવે છે ઈશ્વરના ધોરણને પાડનાર વિશ્વાસથી જ જીવશે આ આડત્રીસમી કલમના ઉત્તરાર્ધમાં ઈશ્વર કહે છે કે જો કોઈ પાછો પડે તો હું તેના પર પ્રસન્ન નહીં થોર્થ એ થયો મિત્ર કે ઈશ્વરના ધોરણને પાળનાર વ્યક્તિ વિશ્વાસથી જીવન જીવવાને બદલે દ્રષ્ટિથી જીવન જીવવાનું શરૂ કરે તો ઈશ્વર એ વ્યક્તિ ઉપર પ્રસન્ન નહીં થાય હવે પાંત્રીસથી આડત્રીસ કલમો ઉપર થોડી ફેર વિચારણા કરવાથી આપણને સમજાય છે મિત્ર કે લેખક વાંચકને અત્યાચાર અને રંજાળના સમયોમાં ખ્રિસ્ત પરના તેના વિશ્વાસનો ત્યાગ નહીં કરવા ઉત્તેજન આપે આપે છે 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 એ લોકો સંકટો સહન કરીને પુરવાર કરી કે ખ્રિસ્ત પરનો તેમનો વિશ્વાસ સાચો વાસ્તવિક છે હવે વિશ્વાસનો અર્થ થાય ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું છે તેમાં અને બાઇબલમાં ના ઈશ્વરના પવિત્ર વચનોમાં વિશ્રામ લેવો અને આ સાથે વિશ્વાસ એટલે ઈસુ ખ્રિસ્ત વર્તમાન સમયમાં તેમજ ભવિષ્યમાં જે કરવાના છે તેના પર ભરોસો રાખવો બારો મિત્ર આપણે હવે હિબ્રુ લોકોને લખેલા પત્રના દસમા અધ્યાયની છેલ્લી કલમ એટલે કે ઓગણચાળીસમી કલમ જોઈએ અહીં લખ્યું છે પણ આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી એને બદલે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ આ હિબ્રુ વિશ્વાસીઓ પાછા પડી ગયા હતા એવું લેખક નથી માનતો મિત્ર પરંતુ લેખકને એવું થવાના ખતરાની જાણ જરૂર છે અને એટલે લેખક આ હિબ્રુ વિશ્વાસીઓને એ વિશે ચેતવણી આપે છે હવે પાછા પડવું એટલે સઢ સંકેલી લેવા એવો અર્થ થાય ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વિશ્વાસી એક નાવિક સમાન છે જેણે પોતાના બધા જ સઢ ખુલ્લા મૂકી દેવા જોઈએ હિબ્રુ અને પત્રનો લેખક એ જ મુદ્દા પર ભાર મૂકે છે આપણે આગળ વધીએ વિશ્વાસી માટે એ ખતરો હોય છે જ મિત્ર કે એ પોતાના સઢ સંકેલી લે અત્યાચાર મુશ્કેલીઓ રંજાળ સંકટો હતાશા વગેરેને કારણે વિશ્વાસી નિરુત્સાહ થઈને આગળ વધવાનું માંડી વાળે એવું બને પરંતુ મિત્ર આપણને તો જીવંત ઉદ્ધારક પ્રભુ સુખ્રિસ્ત મળ્યા હોતી આપણે આગળ જ વધવું જોઈએ ને પાછા પડવું અને નશ પામવો એ વિશ્વાસ રાખવો અને ઉદ્ધાર પામવાની તદ્દન વિરુદ્ધની અવદશા છે પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી પોતાના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર પામવાનો માર્ગ પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એ છે પર વિશ્વાસ પરિણામ ઉદ્ધાર છે બાઇબલમાં તમે જુઓ તો યોહાન અનુસાર જે શુભ સંદેશ છે એના પાંચમા અધ્યાયની ચોવીસમી કલમમાં પ્રભુ ખ્રિસ્ત શું કહે છે તમે જુઓ અહીં લખ્યું છે પ્રભુ ખ્રિસ્ત પોતે કહે છે કે હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારો સંદેશ સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ મૂકે છે એને એક સાર્વકાલિક જીવન છે બે એનો ન્યાય તોડાશે નહીં અને ત્રણ એ મરણમાંથી નીકળીને જીવનમાં પ્રવેશી ચૂક્યો છે એ પછી પ્રેષિતોના કાર્ય ચોથો અધ્યાય બારમી કલમમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં ઈશ્વર આપણને કહે છે કે ઉદ્ધાર મનુષ્યનો એના દુષ્કર્મોના બંધનોમાંથી એના પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ મળે છે કારણ કે જેનાથી આપણો ઉદ્ધાર થાય એવા બીજા કોઈનું નામ ઈશ્વરે આખી દુનિયામાં માણસોને આપ્યું નથી એ પછી તમે જુઓ મિત્ર રોમન લોકોને લખેલો પત્ર એના દસમા અધ્યાયની તમે નવમી કલમ જુઓ ત્યાં લખ્યું છે કે જો તું તારા હોઠથી એવી જાહેર કબૂલાત કરે કે ઈસુ પ્રભુ છે અને તારા હૃદયથી વિશ્વાસ કરે કે ઈશ્વરે તેમને મરેલાઓમાંથી સજીવન કર્યા હતા તો તું ઉદ્ધાર પામીશ જ્યારે માણસ હૃદયથી વિશ્વાસ કરે છે ત્યારે તે ન્યાયી બને છે મુખથી કબૂલાત કરે છે ત્યારે તે ઉદ્ધાર પામે છે અને આ ઓગણચાળીસમી કલમ આપણને ચેતવણી આપતા કહે છે કે આપણે પાછા પડીને નાશ પામીએ એવા લોકો નથી એને બદલે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને ઉદ્ધાર પામીએ છીએ આ કલમ પ્રમાણે માણસ જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવામાં ખ્રિસ્તને શરણે આવવામાં પાછો પડે તો તો એના માટે નાશ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અનુસાર સંદેશના ત્રીજા અધ્યાયની અઢારમી કલમ એ જ બાબત તરફ આપણું ધ્યાન દોરતા આપણને કહેશે કે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજા પાત્ર ઠરતો નથી પરંતુ જે કોઈ વિશ્વાસ મૂકતો નથી તે સજા પાત્ર ઠરી ચૂક્યો છે કારણ કે તેણે ઈશ્વરના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી મૂક્યો જો તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં અડગ રહેજો ઈશ્વર આપણને બહુ જ અદ્ભુત ખાતરી અપાવતા એમના વચનોમાં કહે છે પિતરે લખેલો પહેલો પત્ર તમે જુઓ પાંચમો અધ્યાય નવ અને દસમી કલમ કહે છે તેથી તમે તમારા વિશ્વાસનું પરિણામ એટલે કે તમારા આત્માઓનો ઉદ્ધાર પ્રાપ્ત કરો છો આ જ પ્રકારના ઉદ્ધારને માટે ઈશ્વરના સંદેશ વાહકોએ ખંતથી શોધ અને તપાસ કરી હતી અને ઈશ્વર તમને આ બક્ષિસ આપશે એ વિશે ભવિષ્ય કથન પણ કર્યું હતું અને અગિયારમાં અધ્યાયની પહેલી કલમ પણ એ જ કહે છે હવે વિશ્વાસ તો આપણે જે વસ્તુની આશા રાખીએ છીએ તેની બાહેધરી તથા અદ્રશ્ય વસ્તુઓની ખાતરી છે શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આવો અડગ નક્કર અટલ વિશ્વાસ રાખો છો એ વિશ્વાસ રાખવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન વાલા દર્શક મિત્રો શું તમે કદી એવું વિચારી શકો કે એક ડરપોક વ્યક્તિ ઈશ્વરના કાર્યને જોઈ શકે શું એક વ્યભિચારી વ્યક્તિનો ઈશ્વર સ્વીકાર કરી શકે શું રક્ત વિહોડાનાર વ્યક્તિને ઈશ્વર ન્યાયી ઠરાવી શકે શું તમે એવો વિચાર કે કલ્પના કરી શકો કે એક અનૈતિક જીવન જીવનાર વ્યક્તિ ઈશ્વરને માટે યોગ્ય બની શકે શું એક વ્યસની વ્યક્તિ ઈશ્વરને ખુશ કરી શકે આપણી દ્રષ્ટિએ કે માનવ દ્રષ્ટિકોણથી જોઈએ તો આ અશક્ય છે ખરું ને મિત્રો આવું કદી પણ બની જ ના શકે કારણ કે આપણે તેમને મનુષ્યની નૈતિકતાના ધોરણે બહુ જ નિમ્ન કક્ષાના ગણીએ છીએ આપણે તો તેમને પાપી એવું ઉપનામ આપીએ છીએ જેઓ આવા કામો નથી કરતા અને નૈતિક સ્તરને પોતાના જીવનમાં જાળવી રાખે છે તેમને આપણે ન્યાયી માણસોની યાદીમાં મૂકીએ છીએ પણ જે લોકો ઈશ્વર પર વિશ્વાસ કરતા નથી તેઓનો ઈશ્વર સ્વીકાર કરશે નહીં કારણ કે ઈશ્વરની દ્રષ્ટિમાં તો તેમના વચન ઉપર વિશ્વાસ ન કરવો તે પાપ છે આ બાબતે આપણ સર્વએ પાપ કર્યું છે અને આપણે ઈશ્વરની આત્મિકતાથી દૂર છીએ જો આપણે ઈશ્વરની આત્મિકતાથી દૂર છીએ તો આપણે પાપના દંડને યોગ્ય છીએ જો આપણે ઈશ્વર પર વિશ્વાસ કરીએ છીએ તો આપણે તેમના વચનોનો અભ્યાસ કરીએ છીએ આપણા કોઈ પણ સારા કામને લીધે આપણે ઈશ્વરની આત્મિકતાને પ્રાપ્ત કરી શકતા નથી જો હજી સુધી તમે ઈશ્વરના ઉદ્ધારના કાર્યનો પ્રભુ ઈસુમાં સ્વીકાર કર્યો નથી તો તમે કદી પણ ઈશ્વરની દૃષ્ટિમાં યોગ્ય બની શકતા નથી ઈશ્વર જ એકમાત્ર માર્ગ છે જે આપણને ન્યાય કે સત્ય ઠરાવી શકે છે તો વાલા દર્શક મિત્રો આવો આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે તે આપણને એવો વિશ્વાસ આપે કે જેથી આપણને ઉદ્ધાર અને સત્ય પ્રાપ્ત થાય ઈશ્વર આ પ્રમાણે કરવા આપને સહાય કરો આમેન શું તમને આ કાર્યક્રમ ગમ્યો અત્યારે જ અમને મિસકોલ કોલ કરો